सदी भक्ति सज्जन संतो भगवान मंदिर में जाओ तो तमारी सती भक्ति अपने भक्ति ए भगवान नाम जो भक्ति है भक्ति में कई बीजे बताओ जरूर नहीं कहता मूल भक्ति था મરી ગયો બાળકને ખબર પણ હોય મરી ગયો છે ઓલા રામ રામ બોલે જીવન આ મરેલો અનુભવ કરે આપડે તો મરેલા શું નહીં બોલ્યો राम सिया राम सिया राम सिया राम सात में शर्म मोही मय जग देखा बहुत संतो अधिक करिए राम सिया राम जय राम राम सिया राम सिया राम जय राम आठ में जथा लाभ संतोषा सपने नहीं देखे पर दोषा सियाराम सियाराम जय राम सियाराम सियाराम जय राम सातवी भक्ति दीदी रही है दीदी रही है मारा मैं जरूर ले दू मारा तुम्हारा संतो अधिक पोते सौरी बहनी 18 અધ્યાય ભગવાને કૃષ્ણ અર્જુનને કીધા અને રામાયણ ની અંદર 9 પ્રકારની ભક્તિ શ્રી રામે સવી બેને કીધી ત્યારે આ ભક્તિ છે મહાન છે હવે આઠમી ભક્તિ જે મળે લાભ સંતોષ માનવો એ આઠમી ભક્તિ નવમે ચરણ સંસહીના મમ ભરો છે સરકાર સિયારામ સિયારામ જય રામ રામ સિયારામ સિયારામ જય રામ નવ મે જીન મે એક હી હોઈ નારી પુરુષ સસરાસર કોઈ રામ જય રામ સિયા રામ સિયા રામ જય રામ બાપ લેવું નહીં બોલતા કા આઠમી ભક્તિમાં જે મને લાભ થતો મારા નવમી પ્રકારની ભક્તિ કોઈ માં હોય નારી પુરુષ પ્રકારની મારે અતિ પ્રિય ભગવાન કીધું આ મનુષ્ય છે ભક્તિ નો ભાવ છે પરિવારમાં કુટુંબમાં એવો ભાવ છે ભગવાન નામ લેવું એ ભક્તિ સરીબાઈને છેલ્લે કીધું સોઈયા પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ભક્તિ દગતોરે રામ સિયા રામ સિયા રામ જય રામ રામ સિયા રામ સિયા રામ જય રામ મમ દર્શન ફલ પરમ અનુપા જીવહી પારોહી નિજ સ્વરૂપા સિયા રામ જય રામ રામ સિયા રામ જય રામ છેલ્લે હું કીધું સોઈ અત્ય શિવ પ્રિય ભામિની પ્રિય ભામિની બેન સંસ્કૃતમાં બેન કહેવાય ભામિની ઇંગ્લિશમાં શું કહેવાય સિસ્ટર ગુજરાતી બેન કહેવાય અને સંસ્કૃતમાં ભામિની બેન ભગવાને 8 વર્ષના 20 વર્ષથી ભગવાનની ભક્તિ કરતી ગુરુ આશ્રમમાં ત્યારે ગુરુ માતા કીધું કરતા હું સદામ જાઉં છું તારે રામ આવશે એના ગુરુમાં વિશ્વાસ રાખીને એ ભગવાનની ભક્તિ કરતી રામ આવશે મારી રામ આવશે એક જ અને લો એક જ અને કાયમીની ધ્યેય એટલે 80 વર્ષ જાય ત્યારે રામ આવ્યા તો એને ભામિની કહેતા 80 વર્ષ દોષીને રામ પણ મર્યાદા પૂછો તમે ત્યાં બેનનો કે એને જે શ્રદ્ધા તેવી હોય એવી નહીં શ્રદ્ધા હતી 20 વર્ષ એવી એટલે એને ભામિની કીધા
આટલા શ્રદ્ધા વિશ્વાસ આપણો શ્વાસ હોય ત્યારે હોવું જોઈએ. અને આપણા પિતા દાનબાપુની એવી સેવા કરી એવું એને જયારે આ સેવા નીકળ્યા ત્યારે દાનબાપુ મારા પેટા પેટા પ્રમાણે હવાયો. હું તો ઠીક મારા ભક્તો એ પણ કોઈ કોઈ ધર્મ સુખી રહી ત્યારે હા જાત ફેરવી આ બધા કે તારે ત્યાં કોઈ પણ આશરે આવ્યું હોય હેરુ વિશી પ્રેત ભૂત ની સંતાન અગર તકલીફ ભાગ કાઢે દોણે પણ દૂધ નહીં મેળવો. આપણે દૂધ ભાઈ કરવો હોય ને દૂધ મેળવો નહીં એના પ્રમાણ ગુરુના વરદાન. એટલે દૂધની બેનું ખબર મેળવું હોય તો તમારે ઉનાળામાં ઠાળામાં ગરમ કરો ઠાળો કે મેચ મળે આ બારે મહિના કોઈ જગ્યાએ કરવાનું નહીં નામ લઈને મૂકી જવાનું જે પણ આ પ્રમાણ ગુરુ વરદાન રામથી રામના ભક્તો મોટા કીધું સાતમે મારાથી મારું સંબંધિત લેખો કેમ લેખો કે મારું જે છે જે કાંઈ મારું આ ધર્મ છે એનાથી મારા ભક્તો છે ધર્મથી આગળ કર્મ થયું આ ધર્મ કુદરતના કર્મને બદલી શકે એ ધર્મ લાગી ને જો પૂરા ગુંગા કાઢી પૂરા ગુંગા કાઢી દે પૂરા ગુંગા કાઢીને જવું તો ને અમને પેલા અત્યારે છોકરા હારા રમાડે પેલા તો છોકરા તો નામ બસ્તી થતી જમવા જાવતા હવે તો સારું છે બાપુ પ્રસાદી લેવા આગળ કીધું જાય જમવા.